ગુજરાતમાં 30મી તારીખે મતદાન પૂર્ણ થઈ ગયા બાદ જ ઇંતજારી શરૂ થઈ ગઈ હતી કે ચૂંટણીનું પરિણામ શું આવશે. ખાસ કરીને આ વખતે કચ્છ જિલ્લામાં લોકસભાની ચૂંટણીની સાથે સાથે બે વિધાનસભા અબડાસા અને રાપરની પેટા ચૂંટણી પણ હોવાથી લોકોને ચૂંટણીના પરિણામોને લઈને ભારે ઇંતજારી છે. ત્યારે આ ચૂંટણીની મતગણતરી માટે ભુજની એન્જિનિયરિંગ કોલેજ ખાતે તખતો ઘડાઈ ચૂક્યો છે. ઇજનેરી કોલેજ ખાતે વિશાળ ખંડોમાં ટેબલ ખુરશી ગોઠવાઈ ગયા છે, તેમજ સુરક્ષા કર્મીઓનો પહેરો પણ ભરાઈ રહ્યો છે. આવતીકાલે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે. ત્યારે મતગણતરી માટે જિલ્લાના 520 જેટલા કર્મચારીઓ અને 300થી પણ વધુ સુરક્ષા જવાનો પહેરો ભરી રહ્યા છે. આ ઉપરાંત બંને પક્ષોના 400થી પણ વધુ કાઉન્ટિંગ એજન્ટો પણ કામે લાગી જશે. મતગણતરી હોલ ખાતે રિઝલ્ટ બહાર આવતા જ અંદર તેમજ બહાર લગાવવામાં આવેલા LCD મોનિટર પર તે દેખાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આ વખતે લોકસભા સાથે બે વિધાનસભાની ચૂંટણીઓ પણ સાથે હોતા બપોર બાદ જ ચૂંટણીના પરિણામો આવે તેવી શક્યતા છે. ત્યારે કચ્છના લોકો સુધી ચૂંટણીના પરિણામો પહોંચાડી શકાય તે માટે ચંચળ ન્યૂઝ ચેનલ દ્વારા પણ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. ખાસ કરીને ચંચળ ન્યૂઝની એન્ડ્રોઇડ એપ્સ પર કચ્છની ચૂંટણીના પરિણામો તુરંત લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. એટલું જ નહીં પણ સેકન્ડ્સના 10મા ભાગમાં લોકો તાજા પરિણામો મેળવી શકે તેટલી ઝડપથી આ સમગ્ર વ્યવસ્થા કામ કરશે. આ માટે મતગણતરી કેન્દ્ર ખાતે ચંચળ ન્યૂઝની 4 ટીમો સતત ફિલ્ડ રિપોર્ટિંગ કરશે અને મતગણતરીનો રાઉન્ડ પૂરો થાય તે સાથે જ ઉમેદવારોના મતોની સંખ્યા ચંચળ ન્યૂઝની મોબાઈલ એપ્લિકેશન પર નિહાળી શકાશે. ચંચળ ન્યૂઝની એન્ડ્રોઇડ મોબાઈલ ફોન માટેની આ એપ્લિકેશન મેળવવા માટે દર્શકોએ મોબાઈલના પ્લે સ્ટોરમાં જવાનું રહેશે, જ્યાં વોટ્સએપ ફેસબુક જેવી એન્ડ્રોઇડ એપ્લિકેશન ખૂબ જ લોકપ્રિય છે તે પ્લે સ્ટોરમાં સર્ચમાં ચંચળ ન્યૂઝ ટાઈપ કરવાનું રહેશે. જે ટાઈપ કરતા મોબાઈલ સ્ક્રીન પર ચંચળ ન્યૂઝની એપ્સ જોવા મળશે, જે ઇન્સ્ટોલ કરતા જ આપ ચંચળ ન્યૂઝના તાજા સમાચારો અને ચૂંટણીની મતગણતરી સંબંધી તમામ માહિતી મેળવી શકશો. ઉલ્લેખનીય છે કે ચંચળ ન્યૂઝ દ્વારા ગત વિધાનસભામાં વેબસાઇટ દ્વારા હાથ ધરવામાં આવેલી આ સુવિધાનો કચ્છ તેમજ કચ્છ બહાર વસતા 1.5 લાખ જેટલા લોકોએ લાભ લીધો હતો. ત્યારે આ વખતે ચંચળ ન્યૂઝ દ્વારા ચંચળ ન્યૂઝની એન્ડ્રોઇડ એપ ઉપરાંત ચંચળ ન્યૂઝની વેબસાઇટ પર મતગણતરીના સમાચારો મૂકવામાં આવશે. ચંચળ ન્યૂઝની વેબસાઇટનું સરનામું નોંધી લેશો, www.chanchal.co. આમ આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી દર્શકો ચૂંટણીના પરિણામો ઝડપથી મેળવી શકે તે માટે ચંચળ ન્યૂઝ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.